સંખેડા તાલુકાના મેવાસ ગામના ખેડૂતો એપીએમસી તેમજ વેપારીઓ સામે રણશંગો સામે પોતાના હકની લડાઈ લડવા ગામે ગામ સભા ભરી રણનીતિમાં મહાઆંદોલનની ચિમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે ખેડૂતો બે ત્રણ દિવસ પહેલા પણ સંખેડા તાલુકાના મેવાસ વિસ્તારના ખેડૂતો એપીએમસી તેમજ વેપારીઓ વિરુદ્ધ સવારે આઠ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી હડતાલ પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સંખેડાના મેવાસ વિસ્તારના ખેડૂતોના કપાસ ખરીદી માટે વેપારીઓ પોતાની મનમાની કરતા હોય તેમાં ખેડૂતોને સહન કરવાનો વારો આવે છે ત્યારે ફક્ત જગતનો તાત કહેવા તો ખેડૂત લાચાર બની ગયો હોય તેમ દેખાઈ રહ્યું છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના મેવાસ વિસ્તારના ખેડૂતોના કપાસનો એપીએમસી ચેરમેન તેમજ ડિરેક્ટર ખેડૂતો અને જીનિંગના વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી જેમાં પંદર દિવસે કપાસના નાણાં ચૂકવવામાં આવતા હતા તે બાર દિવસે ચૂકવીશો તેવું વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જ્યારે ખેડૂતો દ્વારા આઠ દિવસે નાણાં ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેને લઈને અમરનાથ ઉપવાસ પર બેઠા હતા અને જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી આમરણ ઉપવાસ પર બેઠેલા રહીશું તેવી તૈયારીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પરંતુ રાત્રે નવ વાગ્યાની આસપાસ વેપારી તેમજ એપીએમસીના ચેરમેન શિવ મહાર રાઉલ અને ખેડૂતો ભેગા થઈ મૂંઝવતા પ્રશ્નોને ધ્યાનમાં લઈને વેપારી તેમજ ખેડૂતો વચ્ચે ચેરમેન શિવ મહારાઉલ દ્વારા નિરાકરણ લાવવામાં આવ્યું હતું હવેથી ખેડૂતો પાસેથી વટાવ તેમજ મજૂરી વેપારી નહીં કાપી શકે અને જે બીજો પ્રશ્ન હતો કે પેમેન્ટની મર્યાદા વેપારીઓએ બાર દિવસની જગ્યાએ દસ દિવસમાં ચૂકવી દેવાનું નક્કી કરી આંદોલન પર બેઠેલા આ સમગ્ર મેવાસના ખેડૂતોને સમજાવી આંદોલન પાંચું ખેંચી રાબેતા મુજબ જીનમાં પોતાનો કપાસ લઈ આવવા નક્કી કરી ખેડૂતોને એપીએમસીના ચેરમેન દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું પરંતુ બીજે દિવસે રાબેતા મુજબ ખેડૂતો પોતાનો માલ વેચવા હાંડોત એપીએમસી જીનમાં જ્યારે એકત્રિત થયા ત્યારે વેપારીઓ દ્વારા ખેડૂતોના માલનો વટાવના રૂપિયા કાપવાનું શરૂ જ રાખ્યું હતું ત્યારે આવેલા ખેડૂતો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને વેપારીઓની રજૂઆત કરવામાં આવી હતી કે ગઈકાલે એપીએમસી ચેરમેન તેમજ એપીએમસીના વેપારીઓ સાથે ચર્ચા થઈ હતી કે તમે લોકો વટાવ નહીં કાપો તો આજે કેમ કાપો છો ત્યારે ખેડૂતો દ્વારા એપીએમસી ચેરમેન શિવ મહારાઉલને ફોન કોલિંગ દ્વારા જાણ કરવામાં આવી હતી કે જે સમસ્યાનું નિરાકરણ રાત્રે લાવવામાં આવ્યું હતું તે અત્યારે વેપારી દ્વારા તેની અમલવારી કરવામાં આવતી નથી તો તમે સ્થળ પર આવી વેપારી મંડળને સમજાવો એપીએમસી ચેરમેન શિવ મહારાઉલ દ્વારા જવાબ મળ્યો કે હું ત્યાં આવું છું અને ત્યારબાદ ઘણો સમય વીતી ગયો તેમ છતાં પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા ત્યારે ચેરમેન સાહેબ ન આવતા આખરે ખેડૂતોએ વારંવાર ફોન દ્વારા સંપર્ક કર્યો હતો પરંતુ ચેરમેન દ્વારા કોઈનો પણ ફોન ઉઠાડવામાં કટ પરંતુ ચેરમેન દ્વારા કોઈનો પણ ફોન પિકઅપ કરવામાં આવ્યો ન હતો જેથી ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી ત્યારે હવે ખેડૂતોનું મજબૂત સંગઠન થઈને તમામ ખેડૂતો લડવાના મૂળમાં એકત્રિત થઈને કટ ત્યારે ખેડૂતોનું મજબૂત સંગઠન થઈને લડવાના મૂળમાં આવી ગયા છે અને રાત્રે સભા યોજાયા બાદ મોટા પાયે ખેડૂત સંગઠન થઈ એપીએમસી વેપારીઓ સામે પૂર્વ તૈયારીના આવી છે આજ રોજ સંખેડા તાલુકાના નંદપુર મુકામે ખેડૂતોની એક મહાસભા કહીએ તો ચાલે એવું છે આટલી કકડતી ઠંડીમાં આટલા બધા ખેડૂતો ભેગા થયા અને એમને જાણ કરી કે અતુલભાઈ અમે ભેગા થયા છે આવો એટલે અમે અહીં આવ્યા છીએ બે દિવસ પર જે અમારું એપીએમસીમાં કમિટમેન્ટ થયું હતું તે ખરેખર આમ તો અમે છેતરાયા જ એવી લાગણી અનુભવીએ છીએ કારણ કે ખેડૂતો અમને એવું કહે છે કે તમે આવું કેવું કરીને આવ્યા એટલે અમે ગઈકાલે બોડતલાવ ભેગા થયા હતા આજે અહીં નંદપુર ભેગા થયા અમારી એક જ માગ છે વટાવ જે સાત ક્વિન્ટલ વાળાને રોકડા રૂપિયા આપવાના હતા છતાં તેમનો વટાવ કાપે છે એટલે ખેડૂતોએ મને આગ્રહ કર્યો કે આ કેવું તમે એટલે હવે ખેડૂતોએ જ નક્કી કરી લીધું છે કે આપને તો હવે રોકડેથી કપાસ આપવો છે એટલે મહા આંદોલન કરવાની તૈયારીઓ ચાલી રહી છે એટલે ગામે ગામ ખેડૂતો સંગઠિત થઈ આવી મીટિંગો રાત્રિ મીટિંગો કરી એક દિવસ નક્કી કરીશું તે દિવસે હલ્લાબોલ કરવાનું પ્લાનિંગ કરીએ છીએ પહેલા ખેડૂતો અને હાંડોજી વેપારીઓ વચ્ચે ગમાસન થયું હતું જેમાં વચ્ચે એપીએમસી ના હોદ્દેદારો પડ્યા હતા પરંતુ એપીએમસી ના હોદ્દેદારો વચ્ચે પડવા છતાં પણ અમારી જે માંગો હતી જે પૂરી થઈ નથી તો પછી અમે એવું વિચાર્યું કે ગામે ગામ જઈને ખેડૂતોને એકત્રિત કરીને મોટું આંદોલન કરવાનું વિચાર કરી રહ્યા છે અને જો એપીએમસી ના હોદ્દેદારો વેપારીઓ પ્રત્યે આગવાઈ રાખીને જો એમના અમારું ખેડૂતોનું સન્માન ના જળવાઈ રહેતા તો પછી એપીએમસીના હોદ્દેદારો પોતાના પદ ઉપરથી રાજીનામું આપે કાં તો પછી વેપારીઓ સામે કડક કાર્યવાહી કર કરવાની અમારી વિનંતી છે જો તમે ના કરી શકતા હોય તો પછી તમે તમારા પદ ઉપરથી રાજીનામું આપો આજ રોજ સંખેડા તાલુકાના નંદપુર ગામે ખેડૂતની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અગાઉ પાંચ દિવસ પહેલાં ખેડૂતના ઘણા એવા નાના મોટા પ્રશ્નોને લઈને એપીએમસીમાં અમે રજૂઆત કરી હતી એ રજૂઆત ધ્યાન પર ન લેતા અમે ખેડૂતો બધા ભેગા થયા અને પછી એ થઈ ભેગા થયેલા ખેડૂતોએ આંદોલનના રૂપે એપીએમસીમાં અમે ભૂખ હડતાળ પર બેઠા તે દિવસ દરમિયાન એપીએમસીના ચેરમેન શિવુભાઈ અમારી સાથે આંદોલનમાં ભાગ લીધો અમારી સાથે બેઠા આખો દિવસ દરમિયાન ઘણી વખતે એમને વેપારીઓ સાથે મિટિંગ કરી અમારી સાથે મિટિંગ થઈ સાંજ પડતા સુધીમાં કોઈ નિરાકરણ ન આવતા અમે નક્કી કર્યું કે હવે અમારે આનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અહીંયાથી જવાનું નથી પછી સાંજે મોડા સંખેડા તાલુકાના તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ દેસાઈ અને શિવ મહારાઉલ વેપારીઓ સાથે મિટિંગ કરી અમને પણ વેપારીઓ સાથે મિટિંગ કરવા લઈ ગયા ત્યાં એવું નક્કી કરવામાં આવ્યું કે દસ દિવસે કોઈ પણ ખેડૂતને પેમેન્ટ દસમા દિવસે ખેડૂતના હાથમાં પેમેન્ટ આવે એવી અમે વ્યવસ્થા કરીશું અને પાંચથી સાત ક્વિન્ટલનો જે ખેડૂત એટલો કપાસ લઈને આવતા હશે એમને અમે રોકડું પેમેન્ટ વટાવ કાપ્યા સિવાય રોકડું પેમેન્ટ આપીશું એવી કમિટમેન્ટ કરવામાં આવી પછી બીજા દિવસે જ્યારે એ એ નિર્ણય થયા પછી અમે અમારું આંદોલન ઉઠાવી લીધું અને બીજા દિવસે રાબેતા મુજબ હરાજી ચાલુ થઈ હરાજીમાં ઘણા એવા સાધનો હતા જે પાંચ પાંચ ક્વિન્ટલ છ ક્વિન્ટલ સાત ક્વિન્ટલ ભરી હતા એ લોકો જ્યારે હરાજી થયા પછી જીનમાં કપાસ ખાલી થયો અને પૈસા લેવા ગયા તો વેપારીઓએ કીધું કે ભાઈ પૈસા જોઈતા હોય તો વટાવ તો કપાસે જ એટલે ઘણા ખેડૂતોએ પ્રશ્ન કર્યો કે ભાઈ કાલે નક્કી થયું હતું કે આ પ્રમાણેનું થશે તો વેપારીઓ એમાં એગ્રી ના થયા અને એમને વટાવ કાપીને પૈસા ચૂક્યા પછી અમે ગયા અમે જઈને શિવુભાઈને ફોન કર્યો એક જ વખત એક ખેડૂતનો ફોન શિવુભાઈએ ઉઠાવ્યો અને કીધું કે હું આવું છું પછી ત્રણથી ચાર કલાક વેઇટ કર્યો શિવુભાઈ હાંડોદ એપીએમસીમાં આવ્યા નહીં કે કોઈ ખેડૂત સાથે આ પ્રકારની કોઈ અરે વેપારી સાથે ચર્ચા કરી નહીં અને કોઈ જ રજૂઆત થઈ ના અમે એમનો ટાઈમ અમારે ચાર કલાક ટાઈમ બગાડીને પછી અમે ત્યાંથી આવતા રહ્યા એના અનુસંધાનમાં આજે પણ હરાજી આજે હરાજીમાં વેપારીઓ આવતા નહોતા વેપારીઓ પછી આવ્યા તો એમણે હરાજી કરી અને ખેડૂતો જ્યારે કપાસ ખાલી કરીને પૈસા લેવા ગયા તો આજે પણ એમના વટાવ કાંઈપા જેની પાવતીઓ અમારી પાસે છે એ આજે પણ એક ખેડૂતે શિવભાઈને ફોન કરીને જાણ કરી કે ભાઈ અહીંયા વેપારીઓ હરાજી કરવા આવતા નથી ને એવું કહે છે કે વટાવ તો અમે કાપીશું જ વટાવ કાંઈપા સિવાય પૈસા આપવાના નથી જેને રોકડા પૈસા જોઈતા હોય એને વટાવ આપવો જ પડશે ખેડૂતોએ શિવુભાઈને ફોન કર્યો શિવુભાઈએ એવું કીધું કે હું બપોરે આવવાનો છું તમે અત્યારે હરાજી થઈ જવા દો હરાજી રોકશો ના આનું નિરાકરણ આવશે આ ફક્ત ને ફક્ત ખેડૂતને ઉલ્લુ બનાવવાની અને એમને એક લોલીપોપ આપવાની વાત છે કોઈને કશું કરવું છે નહીં કથ એમની કથની ને કરણીમાં બહુ મોટો ફેર છે એમને ખેડૂતના હિતની વાત કોઈ કરવી જ નથી ફક્ત ને ફક્ત વેપારીઓને હાચવી રાખવાના છે વેપારીઓ કમાશે તો એમને કંઈક મળશે એવી આશા છે કે હું છે અમને ખબર નથી પણ ખેડૂત પાસે તો એમને કંઈ છે નહીં અને ખેડૂતની એમને કોઈ લાગણી પણ નથી જો એમને ખરેખર ખેડૂતની કંઈ લાગણી હોત તો એમને જે ખેડૂતને પ્રોમિસ કરી હતી શિવભાઈએ અમારા પારણા કર્યા ત્યારે જાહેરમાં ઉભા રહીને પ્રોમિસ કરી હતી કે સાત ક્વિન્ટલના કોઈ પણ ખેડૂતને સાત ક્વિન્ટલ કપાસ લઈને આવશે ત્યાં સુધીના દરેક ખેડૂતને રોકડું પેમેન્ટ આપવાની જવાબદારી મારી છે એવું શિવુભાઈ જાતે બોલતા હતા અને જ્યારે એમને ખેડૂતોએ ફોન કર્યા ને તો એક જ વખત જવાબ આપ્યો પછી કોઈ મારા હું જાતે પાંચ ફોન કર્યા હતા શિવભાઈને શિવભાઈએ ફોન રિસીવ તો નથી કર્યો પણ દિવસ પૂરો થઈ ગયો તો એમનો સામેથી ફોન નથી આવ્યો આજ આજે આજનો દિવસે પૂરો થયો આજે પણ એમનો ફોન નથી આવ્યો આજે પણ અમે માં જે પ્રશ્ન બન્યા એના માટે ખેડૂત પાસે જ ફોન કરાયા હતા એમને આજે કબૂલ્યું કે હા હું બોલ્યો હતો અને ખેડૂતો સાત દિવસ અરે સાત ક્વિન્ટલના ખેડૂતને પૈસા આપવાનું કમિટમેન્ટ કર્યું પણ વેપારીઓની વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી કરી જ ના શકે અને એવી કોઈ કાર્યવાહી કરવામાં જો તમે નિષ્ફળ હોય તો પછી તમે પ્રમુખ કેવી રીતના ખેડૂતના હિતની વાત ન કરતા તો તમે પ્રમુખ તમે ખેડૂતના તમે પ્રમુખ બન્યા છો ખેડૂતના હિતની વાત કરવાની છે તો તમે ખેડૂતના હિતની વાત છોડીને વેપારીઓને સાચવવાના અને વેપારીઓ કે એવી રીતનું વર્તન કરવાનું તો પછી ભાઈ ખેડૂતનો મતલબ જ શું હવે આગળ શું ઈચ્છો છો અમે હવે જૂની જે કઈ અમારી કમિટમેન્ટ હતી દસ દિવસે પેમેન્ટ લઈશું અને સાત ક્વિન્ટલના ખેડૂતને પૈસા તરત આપીશું એ અમે જે નિર્ણય કર્યો તો પણ ખેડૂતોએ એમનું કમિટમેન્ટ તોડ્યું છે એટલે આજે અમે હવે એવું નક્કી કરીએ છીએ કે અમે અમારું વેપારીઓ એમનું કમિટમેન્ટ તોડ્યું છે સાત ક્વિન્ટલના કોઈ ખેડૂતને વટાવ કાપ્યા સિવાય પૈસા નથી આપ્યા અને એમને એમનું કમિટમેન્ટ તોડ્યું એટલે હવે અમે અમારું કમિટમેન્ટ તોડીને હવે હવે નવો નિર્ણય લીધો છે કે હવે જ્યાં સુધી રોકડ પૈસા ન મળે જે દિવસે કપાસ વેચવા જઈએ અને એ જ દિવસે અમને રોકડા પૈસા ન મળે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે અને અમે આવનાર ટૂંક સમયમાં અમારા મોટા તમામ ખેડૂતોને એકત્રિત કરીને મોટા પ્રમાણમાં ખેડૂતો ભેગા કરીશું અને ફરી એપીએમસીમાં માં અમે આંદોલન પર બેસવાના છે